મિત્રો, આજે આપણે ગણિત ગમ્મતમાં પ્રકરણ 6 પગની છાપ તેનું રિવિઝન કરીશું. અહીં આપણને વસ્તુ આપેલ છે, આપેલ વસ્તુઓને તેમના આકાર સાથે જોડો. એટલે કે અહીંયા આકાર આપેલ છે, કયા કયા આકાર આપેલ છે? ચોરસ, ગોળ, લંબચોરસ અને ત્રિકોણ. હવે અહીંયા આપણને વસ્તુ આપેલ છે તો તેની સાથે આપણે જોડીશું. પહેલું જે છે એ છે કવર. તો હવે કવર જે છે એનો આકાર કેવો છે? ચોરસ. તો એની સાથે જોડીશું. ત્યાર પછી અહીંયા આપેલ છે ગોળ. તો ગોળ અહીંયા કઈ વસ્તુ છે? ઘડિયાળ. તો ઘડિયાળની સાથે જોડીશું. ત્યાર પછી ત્રીજું જે આકાર છે તે છે લંબચોરસ. તો અહીંયા પગ લૂંછણીઓ જે છે એ ચોરસ લંબચોરસ આકારનું છે, તો એની સાથે જોડીશું. ત્યાર પછી અહીંયા ત્રિકોણ આપેલ છે, તો અહીંયા આપણે ત્રિકોણની સાથે અહીંયા અને જે કાટનો છે એનાની જોડે આપણે જોડીશું. ત્યાર પછી અહીં બીજું ચિત્ર આપેલ છે, બીજા ચિત્રો આપેલ છે જેમાં બોક્સ છે, જે ચંપલ મૂકવાનું બોક્સ હોય છે તે આપેલ છે સ્ટેન્ડ જેવું. અને ત્યાર પછી હેંગર આપેલ છે, રૂપિયાનો સિક્કો આપેલ છે, સાપસીડીનો પાસો આપેલ છે. તો હવે આપણે તેના આકાર મુજબ અહીં દર્શાવીએ. તો અહીંયા પહેલો જે આકાર છે એ ચોરસ છે. તો સાપસીડીનો પાસો છે એ કેવું છે? ચોરસ. ત્યાર પછી ગોળ, તો રૂપિયાનો સિક્કો, તેની સાથે આપણે જોડીશું. ત્યાર પછી અહીંયા આપણને આપેલું છે લંબચોરસ. તો લંબચોરસ કઈ વસ્તુ છે? તો અહીંયા જે બૂટ મૂકવાનું સ્ટેન્ડ બનાવેલું છે લાકડાનું ખોખું, તે કેવું છે? લંબચોરસ છે. તો એની જોડે આપણે જોડીશું. ત્યાર પછી અહીંયા આપણને આપેલું છે ત્રિકોણ. તો ત્રિકોણ અહીંયા હેંગર છે, તો એની સાથે આપણે જોડીશું ત્રિકોણને. ત્યાર પછી આગળનું જોઈએ તો અહીંયા આપણને આપેલું છે ગળણી, માચિસ બોક્સ, બટન અને સ્લેટ. હવે આપણે એને આકાર સાથે જોડીએ. પહેલો આકાર છે ચોરસ, તો અહીંયા સ્લેટ ચોરસ છે, તો તેની સાથે જોડીશું. ત્યાર પછી બીજો આકાર છે ગોળ, તો એને બટન ગોળ છે તેની સાથે જોડીશું. ત્યાર પછી અહીંયા લંબચોરસ માચિસનું બોક્સ છે, તો એની સાથે જોડીશું. અને ત્રિકોણ અહીંયા ગળણી આપેલ છે, તો એની સાથે આપણે જોડીશું. ત્યાર પછી આગળ આપણે જોઈએ રાષ્ટ્રધ્વજ, બોલ, પછી અહીંયા ચોરસ આપેલ છે જેમાં જુદા જુદા રંગ પૂરેલ છે, અને અહીંયા આઈસ્ક્રીમનો કોન આપેલ છે. તો હવે આપણે એની સાથે જોડીએ. તો અહીં જુદા જુદા રંગનું જે ચોરસ આપેલ છે એની સાથે ચોરસને જોડીશું, કારણ કે તેનો આકાર કેવો છે? ચોરસ. ત્યાર પછી અહીંયા ગોળ છે, તો એ દડો ગોળ છે, તેની સાથે જોડીશું. ત્યાર પછી અહીંયા લંબચોરસ આપેલ છે, તો જે રાષ્ટ્રધ્વજ છે તેનો આકાર લંબચોરસ છે, તો તેની સાથે જોડીશું. ત્યાર પછી અહીંયા ત્રિકોણ આપેલ છે, તો ત્રિકોણ અહીં આઈસ્ક્રીમનો કોણ આપેલ છે, તો એની સાથે જોડીશું. ત્યાર પછી અહીંયા વસ્તુ અને આકાર સાથે જોડો. પહેલું ટોપી આપેલ છે, ટોપીનો આકાર કેવો છે? ત્રિકોણ, તેની સાથે જોડીશું. ત્યાર પછી પૃથ્વીનો ગોળ આપેલ છે, તો એ કેવો આકાર છે? ગોળ, તો એની સાથે ગોળને જોડીશું. ત્યાર પછી સાપસીડી બોર્ડ આપેલ છે, સાપસીડીનો આકાર કેવો છે? અહીંયા ચોરસ છે, તો ચોરસની સાથે જોડીશું. ત્યાર પછી રાષ્ટ્રધ્વજ આપેલ છે, તો રાષ્ટ્રધ્વજનો આકાર કેવો છે? લંબચોરસ, તો લંબચોરસ સાથે જોડીશું. હવે આ બાજુ ચિત્ર જોઈએ, અહીંયા પુસ્તક છે, પુસ્તક આપેલ છે, તો પુસ્તકનો આકાર કેવો છે? લંબચોરસ, તો એની સાથે જોડીશું. ત્યાર પછી અહીંયા પૈડું આપેલ છે, તો પૈડાનો આકાર કેવો છે? ગોળ, તો ગોળની સાથે આપણે એને જોડીશું. ત્યાર પછી અહીંયા કેરમબોર્ડ આપેલ છે, તો કેરમબોર્ડનો આકાર કેવો છે? ચોરસ, તો એની સાથે ચોરસને જોડીશું. ત્યાર પછી અહીંયા આપણને ત્રિકોણની અંદર સ્કૂલની આગળ આવું સાઇનબોર્ડ લગાડેલું હોય છે ત્રિકોણ આકારનું, એનો જે આકાર છે ત્રિકોણ છે, તો તેને ત્રિકોણની સાથે જોડીશું. ત્યાર પછી અહીંયા આપણને આકારો આપેલા છે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળ. હવે અહીંયા સામે બાજુ આપણને જુદી જુદી વસ્તુ આપેલ છે, તો આપણે એને આકાર સાથે જોડીશું. હવે જે ગ્લાસ છે તેનો આકાર કેવો છે? ગોળ, તો ગોળની સાથે આપણે જોડીશું. ત્યાર પછી સાપસીડીનો પાસો, સાપસીડીનો પાસો કેવો હોય? ચોરસ, તો ચોરસની સાથે જોડીશું. ત્યાર પછી બોટલનું ઢાંકણું, બોટલનું ઢાંકણું કેવું હોય? ગોળ, તો ગોળની સાથે જોડીશું. ત્યાર પછી પોસ્ટકાર્ડ, તો પોસ્ટકાર્ડ કેવું હોય? પોસ્ટકાર્ડનો જે આકાર છે એ કેવો હોય છે? લંબચોરસ, તો આપણે અહીંયા લંબચોરસ ની સાથે દર્શાવીશું.
ત્યાર પછી પીઝાનો ટુકડો, પીઝાનો ટુકડો કેવો હોય, ત્રિકોણ, તો એની સાથે આપણે ત્રિકોણની સાથે જોડીશું. ત્યાર પછી સીડી ડીવીડી એ ગોળ હોય તો ગોળની સાથે આપણે અહીંયા દર્શાવીશું. હેંગર ત્રિકોણ હોય એટલે ત્રિકોણની સાથે દર્શાવીશું. ત્યાર પછી માચિસ બોક્સ, માચિસ બોક્સ કેવું હોય, લંબચોરસ, તો લંબચોરસની જોડે જોડીશું. ત્યાર પછી સાપસીડીનું બોર્ડ એ ચોરસ હોય તો ચોરસની સાથે દર્શાવીશું. ત્યાર પછી નાનો અરીસો, નાનો અરીસો અહીં લંબચોરસ હોય માટે એને લંબચોરસ સાથે જોડીશું. ત્યાર પછી બંગડી, બંગડી ગોળ હોય તો ગોળની સાથે એને દર્શાવીશું. ડસ્ટર, તો ડસ્ટર કેવું હોય, લંબચોરસ, તો લંબચોરસ સાથે જોડીશું. ત્યાર પછી ચોક બોક્સ એ ચોરસ હોય તો ચોરસની જોડે આપણે દર્શાવીશું. ત્યાર પછી હાથ રૂમાલ, હાથ રૂમાલ પણ ચોરસ હોય તો એ પ્રમાણે એને ચોરસની સાથે દર્શાવીશું. નોટબુકનું પેજ, નોટબુકનું પેજ કેવું હોય, લંબચોરસ, તો એની સાથે લંબચોરસની સાથે દર્શાવીશું. ત્યાર પછી બિસ્કીટ, બિસ્કીટ એ લંબચોરસ હોય તો એની સાથે આપણે લંબચોરસની જોડે દર્શાવીશું. ત્યાર પછી ધજા, ધજા ત્રિકોણ હોય તો ત્રિકોણની સાથે દર્શાવીશું. ત્યાર પછી વાડકો, વાડકો ગોળ હોય તો ગોળની સાથે દર્શાવીશું. પછી ચાંદલો, રૂપિયાનો સિક્કો એ બંને કેવા હોય છે, ગોળ, તો ગોળની સાથે દર્શાવીશું. રબર, ફૂટપટ્ટી એ બંને લંબચોરસ હોય તો લંબચોરસની સાથે દર્શાવીશું. ત્યાર પછી મોબાઈલ ફોન, નાસ્તાનો ડબ્બો એ બંને લંબચોરસ હોય તો લંબચોરસની સાથે દર્શાવીશું. ચેસબોર્ડ, ચેસબોર્ડ કેવું હોય, ચોરસ, તો ચોરસની સાથે દર્શાવીશું. ત્યાર પછી આવશે ઈંટ, 10 રૂપિયાની નોટ એ બંને લંબચોરસ હોય તો લંબચોરસની સાથે આપણે તેઓને દર્શાવીશું.